ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું હેમલ સર અને બાયોલોજીના આજના એક નવા લેક્ચરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સની અંદર પહેલા ચેપ્ટરના જે છેલ્લા બે ટોપિક બાકી રહ્યા છે એ વસ્તુ આપણે જોવાની છે. અને એ ટોપિકનું આપણું જે નામ છે એ થશે વર્ગીકરણના સાધનો. એને ટેક્સોનોમિકલ એડ્સ કહેવાય ઇંગ્લિશમાં. AID એટલે સાધન. ટેક્સોનોમિકલ એડ્સ એટલે કે વર્ગીકરણ કરવા માટેના સાધનો. આપણે વર્ગીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે, સમજો. તો આપણે શું શું કરી શકીએ છીએ? વર્ગીકરણની પ્રક્રિયા તમારે સમજવી છે તો તમારી પાસે પહેલામાં પહેલી બેઝિક માહિતી કઈ રહેશે? જવાબ હું તમને આપું કે વર્ગીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે છે ને વનસ્પતિ અને પ્રાણીના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ બહુ અગત્યની બાબત રહે છે. વર્ગીકરણનો અભ્યાસ કરવા માટે પાયાની બાબત કઈ કઈ રહેશે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ એ વર્ગીકરણ માટે આપણી એક પાયાની જરૂરિયાત રહેશે. ભાઈ, તમારી પાસે વાસ્તવિક નમૂના હોય ને, તમે જ્યાં સુધી વર્ગીકરણ વસ્તુ એવી છે ને કે જ્યાં સુધી તમે એને પ્રોપરલી ઓબ્ઝર્વ નથી કરતા ને ત્યાં સુધી તમે એને ભણી જ નથી શકતા. તમે, હું તમને એમ કહું કે સિંહ છે, સિંહનું ચિત્ર આપણે ના જોયેલું કે કૂતરો જ આપણે જોયો છે. કૂતરો તો આપણા મનમાં કૂતરાનું ચિત્ર આવે, પણ હમણાં હું એમ કહું તમને કે સાયબેરિયન હસ્કી કૂતરાની જે જાત છે, સાયબેરિયન હસ્કી, તો તમારા મનમાં સાયબેરિયન હસ્કીનું ચિત્ર બને કે ના બને? ઓબ્વિયસલી ના જ બને. કાં તો કે આપણે જિંદગીમાં કોઈથી સાયબેરિયન હસ્કી જોયું જ નથી, તો આ સાયબેરિયન હસ્કીનું ચિત્ર આપણા મનમાં બને પણ નહીં. તો આમ વર્ગીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટેની એક પાયાની જરૂરિયાત એ થશે કે વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો આપણે સંગ્રહ કરીને રાખીએ ને એ વર્ગીકરણના અભ્યાસ માટેની એક પાયાની જરૂરિયાત રહે છે. કઈ રહેશે વર્ગીકરણના અભ્યાસ માટેની પાયાની જરૂરિયાત? વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ કરવો એ વર્ગીકરણની પ્રક્રિયા માટે એક પાયાની જરૂરિયાત રહે છે. આ વાસ્તવિક નમૂના આપણે ક્યાં ક્યાં જોવા મળે? તમારે વર્ગીકરણનો અભ્યાસ કરવો છે તો બધા નમૂના તો રાખવા આપણી પાસે પોસિબલ નથી, રાઈટ? તો તમને આ વનસ્પતિ અને પ્રાણીના નમૂના પ્રોબેબલી મળશે ક્યાં? તો આ નમૂના તમને મળશે વનસ્પતિ ઉદ્યાન, વનસ્પતિ સંગ્રહાલય, પ્રાણી ઉદ્યાન અને મ્યુઝિયમ. આ ચાર પ્લેસીસ એવી છે કે જ્યાં આગળ તમને આ નમૂના મળે. પહેલું થશે હર્બેરિયમ, કે જેને વનસ્પતિ સંગ્રહાલય કહેવામાં આવે છે. હર્બેરિયમ અને શું કહેવાય? વનસ્પતિ સંગ્રહાલય. બરાબર. બીજી વસ્તુ થશે વનસ્પતિ ઉદ્યાન. આને ઇંગ્લિશમાં બોટનિકલ ગાર્ડન બોલાય. ત્રીજી વસ્તુ થશે મ્યુઝિયમ. અને ચોથી વસ્તુ થઈ પ્રાણી ઉદ્યાન. અને ઇંગ્લિશમાં બોલાય ઝૂલોજિકલ પાર્ક. તો આ ચાર પ્લેસીસ છે કે જ્યાં આગળ જઈ અને તમે ઇઝીલી વનસ્પતિ હોય કે પ્રાણી હોય એના વર્ગીકરણનો અભ્યાસ કરી શકો છો. આ ચાર પ્લેસીસમાં જઈને આપણે વર્ગીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરી શકીએ. આ ચારે ચાર પ્લેસીસમાંથી ફેરશું પડશે. એમાંથી છે ને એક તો હર્બેરિયમ અને મ્યુઝિયમ, આ બેની અંદર નમૂના ડેડ મૃત સ્વરૂપના નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે, અને બોટનિકલ ગાર્ડન અને ઝૂ આ બેની અંદર જીવિત સ્વરૂપના નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. હે, બોટેનિકલ ગાર્ડનમાં અને ઝૂમાં જે નમૂના આપણે સાચવ્યા છે એ જીવિત સ્વરૂપના છે, જ્યારે હર્બેરિયમ અને મ્યુઝિયમ, હર્બેરિયમ છે ધારો કે તો હર્બેરિયમમાં મરેલી વનસ્પતિઓને સાચવવામાં આવે, મ્યુઝિયમ છે ધારો કે તો મ્યુઝિયમમાં મરેલા પ્રાણીઓને સાચવવામાં આવે,
જીવતી વનસ્પતિને સાચો છો તો બોટેનિકલ ગાર્ડન, જીવતા પ્રાણીઓને સાચવો છો તો પ્રાણી ઉદ્યાન, મરેલી વનસ્પતિઓને સાચવો છો તો હર્બેરિયમ, મરેલા પ્રાણીઓને સાચવો છો તો મ્યુઝિયમ. હર્બેરિયમ અને મ્યુઝિયમ આ બે વસ્તુ તમે ગમે ત્યાં બનાવી હોય ને તો બનાવી શકો છો, ઇટ ઇઝ પોસિબલ. બટ વનસ્પતિ ઉદ્યાન ને પ્રાણી ઉદ્યાન એ બધી જગ્યાએ બનાવવા પોસિબલ નથી. શું કામ બનાવવા પોસિબલ નથી? કારણ કે એનું મેન્ટેનન્સ ઇઝી નથી, એનું મેન્ટેનન્સ બહુ જટિલ પડે છે ને. કે ભાઈ પ્રાણી છે, ધારો કે એક સિંહ છે, તો એ રોજનું 15 કિલો માંસ ખાઈ જાય, એક 15 કિલો માંસ ખાઈ જાય એટલે એને રોજ એક બકરું ખાવા જોઈએ, તો એક બકરું 5000 રૂપિયાનું આવે. તો એક સિંહ તમે રાખો ને તો એ સિંહનો મહિને 1.5 લાખ રૂપિયા તો ખાવાનો ખર્ચો થયો, તો એ પોસિબલ નથી. એટલે બધી જગ્યાએ હોય નહીં. ઝૂ જો તમે આખા ગુજરાતની અંદર તમે 10 ઝૂ નહીં હોય પૂરા. હશે 10 ઝૂ? તો કે ના, શું કામ નથી? કારણ કે એનું મેન્ટેનન્સ બહુ અઘરું પડે. હા, પણ એના કરતાં આ જ પ્રાણી જો ડેડ સ્વરૂપમાં આવીશે તો મૃત સ્વરૂપમાં પડ્યું હશે તો મૃત સ્વરૂપમાં સચવાયેલું પડ્યું રહેશે. કે કોઈ બી પ્રાણી છે એને આપણે જો મૃત સ્વરૂપમાં વનસ્પતિ છે ધારો કે, તો એને જીવિત સ્વરૂપમાં આપણે સાચવીએ એ આપણા માટે એટલું સરળ નથી. પણ એ જ વનસ્પતિને જો તમે ડેડ ફોર્મમાં સાચવી લો, મૃત સ્વરૂપમાં સાચવી લો, તો ઇટ ઇઝ ક્વાઇટ સિમ્પલ, ક્વાઇટ ચીપ, યુ નો વી કેન સે કે એ ચીપ, સસ્તું પડે આપણે, ઓલું મોંઘું પડે, રાઈટ ને? તો હર્બેરિયમ એટલે શું? ક્ષેત્ર અભ્યાસ દરમિયાન જુદા જુદા વિસ્તારમાંથી આપણે ક્ષેત્ર અભ્યાસ કરવા ગયા. ફિલ્ડ સ્ટડીની મેં તમને વાત કરી કે ફિલ્ડ સ્ટડી આપણા સાયન્સની અંદર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો ફિલ્ડ સ્ટડી એટલે કે ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણે શિમલા ગયા છીએ. ધારો કે સે ફોર એક્ઝામ્પલ શિમલા આપણે ક્ષેત્ર અભ્યાસ દરમિયાન ગયા, ની આગળ આપણે સફરજનનું ઝાડ જોયું, કે જે આપણા વિસ્તારમાં તો આપણે કોઈ દિવસ ન જોયું. શિમલા જઈ અને આપણે સફરજનનું ઝાડ જોયું. સફરજનનું ઝાડ તો આપણે જોયું, તો આપણે એમ થયું કે ભાઈ, મને એમ થયું કે ભાઈ મારે બીજા, હાલો તમે લોકો મારી સાથે એક, આપણે જે એક વર્ષે હું સ્ટુડન્ટને લઈને પિકનિકમાં ગયો છું, ક્ષેત્ર અભ્યાસ માટે ગયો છું, તો એને મળશે. પણ બીજી વખત કે હું દરેક વખતે તો શિમલા ન જવાનો. તો મેં શું કર્યું ખબર હે? સફરજનનું ફૂલવાળી ડાળી હોય ને, ફૂલવાળી ડાળી એને કાપીને લઈ લીધી. શું કર્યું? સફરજનની ફૂલવાળી ડાળીને કાપીને લઈ લીધી, બરાબર. પછી ક્ષેત્ર એટલે કે એક વ્યાખ્યા કંઈક આવી બને કે ક્ષેત્ર અભ્યાસ દરમિયાન જુદા જુદા વિસ્તારમાંથી મેળવેલા વનસ્પતિના નમૂનાઓને, ક્ષેત્ર અભ્યાસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી મેળવેલા વનસ્પતિના નમૂનાઓને દાબીને, સૂકવીને, નિશ્ચિત કદના પુઠ્ઠા ઉપર ચોંટાડીને, ક્ષેત્ર અભ્યાસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓને દાબીને, સૂકવીને, નિશ્ચિત કદના પુઠ્ઠા ઉપર ચોંટાડીને, બરાબર, યોગ્ય વર્ગીકરણ પદ્ધતિ અનુસાર સ્ટીલના ખાનામાળા કે લાકડાના કબાટની અંદર આપણે જેને ગોઠવી દઈએ ને, આ પ્રક્રિયાને આપણે હર્બેરિયમ તરીકે ઓળખીએ છીએ. આજે વિસ્તાર કે જ્યાં આગળ આપણે આ પ્રકારે વનસ્પતિ ગોઠવેલી હોય ને એને હર્બેરિયમ અથવા વનસ્પતિ સંગ્રહાલય કહેવામાં આવે છે. સમજાય છે? ક્ષેત્ર અભ્યાસ દરમિયાન જુદા જુદા વિસ્તારોએથી એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓને દાબીને, સૂકવીને, નિશ્ચિત કદના પુઠ્ઠા ઉપર ચોંટાડીને યોગ્ય વર્ગીકરણ પદ્ધતિ અનુસાર ગોઠવવામાં આવે છે ને એ પ્લેસને હર્બેરિયમ અથવા વનસ્પતિ સંગ્રહાલય કહેવામાં આવે છે. ક્ષેત્ર અભ્યાસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓને દાબીને, સૂકવીને, નિશ્ચિત કદના પુઠ્ઠા ઉપર ચોંટાડીને, હર્બેરિયમ પત્ર તરીકે ઓળખાતા નિશ્ચિત કદના પુઠ્ઠા ઉપર ચોંટાડીને યોગ્ય વર્ગીકરણ પદ્ધતિ અનુસાર જે જગ્યાએ ગોઠવવામાં આવે છે ને એ જગ્યાને હર્બેરિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, લખું વ્યાખ્યા હર્બેરિયમની. હા, પહેલી વાત આપણે હર્બેરિયમની કરીએ. બધા વિશે બહુ જાજુ ડિટેલ નથી આપ્યું, પણ ટૂંકમાં નાની નાની વસ્તુઓ છે, લાઈક હર્બેરિયમ એટલે શું, ને આગળ શું કરીએ છીએ આપણે. તો મેં તમને વ્યાખ્યાની અંદર ઓલમોસ્ટ બધું આવી ગયું, આપણી વ્યાખ્યાની અંદર ઓલમોસ્ટ બધું આવી ગયું. હર્બેરિયમ ક્ષેત્ર અભ્યાસ દરમિયાન એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓને દાબીને, કેમાં દાબીને? બ્લોટિંગ પેપરમાં. હો, બ્લોટિંગ પેપર એક ટાઈપનો કાગળ હોય, એની અંદર તમે વનસ્પતિને એની વચ્ચે મૂકી દો ને તો વનસ્પતિમાંથી પાણી ચૂસી લે. બોલો, આપણે ખબર જ ઘણી વખત ફ્લાવર્સ હોય ને, પાંદડા હોય ને, બુકની વચ્ચે રાખ્યો હોય તો આવું સુકાઈ નથી જતા. તો એ સૂકવેલી વસ્તુ હોય ની એકચ્યુઅલમાં હર્બેરિયમ પત્રમાં એ જ હોય કે દાબીને, સૂકવીને,
हर्बेरियम पत्र तरीके ओळखाता। निश्चित कदना पुट्ठा पर आरोपण करीने योग्य वर्गीकरण पद्धति अनुसार गोठवण गोठवेल होय ते जग्या એટલે તે જગ્યા એટલે હર્બેરિયમ। હર્બેરિયમ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ કોઈ ભી વનસ્પતિ હોય એના નમૂનાઓને આપણે એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓને દાબીને સૂકવીને નિશ્ચિત કદના પુઠ્ઠા પર ચોંટાડીને યોગ્ય વર્ગીકરણ પદ્ધતિ અનુસાર સ્ટીલના ખાનાવાળા કે લાકડાના કબાટની અંદર તમે એના વિશેષ પ્રકારના કબાટ હોય, આપણે કહો છે રસોડાની અંદર જો લુથાડીઓ રાખવા માટે કેવી વચ્ચે જગ્યા હોય અથવા તો ફાઇલ રાખવાનો કબાટ કેવો હોય, વચ્ચે સળિયા ગોઠવી દીધા હોય જેથી કરીને આ બધાય વસ્તુ એકબીજાને ટચ ના કરે। કારણ કે જો બે હર્બેરિયમ એકબીજાની સાથે અડશે તો ઘસાશે તો ફાટી જશે। હે, જોકે હવે એવું નથી કરવામાં આવતું, હવે તો ચાલે છે કે હવે શું કરે છે ખબર છે કે હવે હર્બેરિયમ બની જાય, રાઈટ, એ હર્બેરિયમને એ લોકો લેમિનેટ જ કરાવી દે છે। લેમિનેટ કરેલું હર્બેરિયમ હોય એટલે તો પછી ફાટવાનું નથી, નહીંતર શું થશે કે બે હર્બેરિયમ એકબીજાને અડે રાખે એટલે ઘસાઈ રાખે તો ફાટે રાખશે, આવું નથી થતું। એટલા માટે કારણ કે એને આપણે લેમિનેટ કરાવીને મૂકી દઈએ છીએ, તો હર્બેરિયમ પત્ર તરીકે ઓળખાતા નિશ્ચિત કદના પુઠ્ઠા ઉપર આપણે વનસ્પતિને ગોઠવીએ છીએ। આ પ્રક્રિયાને હર્બેરિયમ કહેવામાં આવે છે। આ જે અન્ય સાધન બને એ વસ્તુ જે બની વસ્તુને હર્બેરિયમ કહેવાય, અને હર્બેરિયમને તમે જ્યાં રાખવો છો એને વનસ્પતિ સંગ્રહાલય તરીકે ઓળખીએ છીએ। સમજાય છે કન્સેપ્ટ કે ભાઈ આપણે સફરજન છે, ધારો કે તો સફરજનની ફૂલવાળી ડાળી કટ કરી લઈ આવ્યા, એને બ્લોટિંગ પેપરની બે છાપા લેવાના, બે બ્લોટિંગ પેપર લેવાના, બરાબર, એની વચ્ચે નમૂનો મૂકવાનો, અને એક બ્લોટિંગ પેપર વચ્ચે નીચે મૂકો, એના ઉપર નમૂનો મૂકો, એના ઉપર હવે આ બીજું બ્લોટિંગ પેપર આપણે મૂકી દીધું, બરાબર, હવે એને ગાદલાની નીચે આ સેટ આખે આખો તૈયાર થયો અને ગાદલાની નીચે મૂકી દો, સમય સાથે એ સુકાતું જશે, પાણી છે એની અંદરથી પાણી બહાર નીકળતું જશે, જેમ જેમ એમાંથી પાણી બહાર નીકળશે તેમ તેમ એ સુકાતું જશે, અને જેમ જેમ સુકાતું જશે એમ બ્લોટિંગ પેપર જરૂર પડે તો બ્લોટિંગ પેપર ચેન્જ કરતા રહ્યો, સાવ સુકાઈ જાય ને, હે, પછી એટલે બે વસ્તુ થઈ ગઈ, એકત્રીકરણ દાબન અને શુષ્કન એને કહેવાય, સુકવવું એટલે શુષ્કન। હવે શું કર્યું, હવે છે ને એને આપણે હર્બેરિયમ પત્ર તરીકે ઓળખાતા, હવે એનું એક વિશાખતન જેવી પ્રક્રિયા કરાયો, પછી આ એક હર્બેરિયમ પત્ર છે, જોજો હર્બેરિયમ પત્ર છે, રાઈટ, અહીંયા જમણી બાજુ એ નીચેની તરફ એક લેબલ આપેલું હોય, લેબલમાં શું શું હોય એ પ્રશ્ન આપણે કરશો, કે લેબલમાં શું શું હોય, નીટમાં પૂછાયેલો પ્રશ્ન પણ ખરો એ। હવે હર્બેરિયમ પત્ર તરીકે પહેલાં એકત્રીકર્યું, પછી દાબન કર્યું, પછી શુષ્કન કર્યું, હે, એ નમૂનો બગડી ના જાય ને એટલા માટે એના ઉપર વિશાખતન પણ કર્યું, હવે હર્બેરિયમ પત્ર તરીકે ઓળખાતા નિશ્ચિત કદના પુઠ્ઠા ઉપર એનું આરોપણ કરી દીધું, સ્થાન જાળવણી માટે કાં તો દોરા વડે ટાંકા લેવાય અને કાં પછી સેલો ટેપ લગાવાય। સ્થાન જાળવણી માટે કાં તો દોરા વડે ટાંકા લેવાય અને કાં પછી સેલો ટેપ લગાવી દેવાય। આ આપણું હર્બેરિયમ થઈ ગયું તૈયાર, બરાબર। હવે અહીંયા આગળ લેબલ હોય, જમણી બાજુ એ નીચેની તરફ લેબલ હોય, આ લેબલની અંદર શું દર્શાવવામાં આવે છે, અહીંયા આગળ જમણી બાજુએ નીચેની તરફ હર્બેરિયમની અંદર જમણી બાજુએ નીચેની તરફ એક લેબલ આપેલું હોય, એ લેબલમાં કઈ કઈ વસ્તુઓ દર્શાવવામાં આવે છે। હર્બેરિયમમાં નીચેની તરફ જમણી બાજુ એક લેબલ હોય, એ લેબલની અંદર દર્શાવવામાં આવતી વસ્તુઓ થશે એનું વૈજ્ઞાનિક નામ કુળ, સ્થાનિક નામ, અંગ્રેજી નામ, બરાબર, પછી હજી બે વસ્તુ, એકત્રિત કરનારનું નામ અને સ્થળ, આટલી વસ્તુ એની અંદર દર્શાવવામાં આવે છે। આ પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયેલો છે
કઈ રીતે પૂછાયેલો હતો કે હર્બેરિયમ પત્રની અંદર જે લેબલ હોય ને એ લેબલમાં કઈ વસ્તુ દર્શાવવામાં આવતી નથી, તો જવાબ થતો હતો સંખ્યા, સમય, સમય ક્યાં સમયે તમે કઈ જગ્યાએથી લીધું એ કહેવાનું, બરાબર. એકત્રિત કોણે કર્યું? ઓબ્વિયસલી હું એકત્રિત કરું નમૂનો, તો મારું નામ તો હું પહેલાં જ લખીશ. એકત્રિત કરનારનું નામ, સ્થળ, એ બે વસ્તુ દર્શાવવાની, એનું સ્થાનિક નામ, અંગ્રેજી નામ, વૈજ્ઞાનિક નામ, કુળ, બરાબર. પણ એકત્રિત કેટલા વાગે એકત્રિત કર્યો ને એ દર્શાવવું જરૂરી નથી. આમાં અડધી આકૃતિ નીચેથી કટ થઈ ગઈ છે, બટ ઇટ્સ ઓકે. એક વખત ખાલી હું તમને મૂવ કરીને આકૃતિ દેખાડી દઉં, એમાં કંઈ છે નહીં. રેડી? તો આ પ્રકારે હર્બેરિયમ પત્ર છે, હર્બેરિયમ છે એ આપણે રાખીએ છીએ, રાઈટ. સમજાણું કન્સેપ્ટ બેઠો મનની અંદર? શું છે કે ભાઈ ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણે જુદા જુદા વિસ્તારોમાંથી જે સૂકવેલા વનસ્પતિના નમૂના એકત્રિત કર્યા છે અને દાબ્યા, એટલે પહેલાં લીધા તો ત્યારે તો લીલા જ હતા, પછી એને એકત્રિતકરણ કર્યું, દાબ્યું, એને સૂકવ્યું, સૂકવી અને હર્બેરિયમ પત્ર તરીકે ઓળખાતા પૂઠા ઉપર એને ચોંટાડી દીધા. આ પ્રક્રિયાને આપણે હર્બેરિયમ તરીકે ઓળખીએ છીએ. એના જગ્યા છે એને વનસ્પતિ સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે. બ્લોટિંગ પેપર વડે આપણે દબાવીએ નમૂનાને, રાઈટ, પછી ગાદલાની નીચે અને મૂકી દઈએ, એના ઉપર વિશિષ્ટ પ્રકારના રસાયણોનો છંટકાવ કરવાય, એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનું નામ વિશાકતન છે. વિશાકતન વિઘટનની પ્રક્રિયા અવરોધાઈને એવા પ્રકારના રસાયણોનો આપણે સ્ત્રાવ કરીએ ને એને વિશાકતન કહેવાય. વિઘટનની પ્રક્રિયા સ્લો ડાઉન કરી દે ને એવા રસાયણોનો સ્ત્રાવ કરવામાં આવે તો એ પ્રક્રિયા વિશાકતન કહેવાય. પછી હર્બેરિયમ પત્ર તરીકે ઓળખાતા નિશ્ચિત કદના પુઠ્ઠા ઉપર એનું આરોપણ કરવામાં આવે. હર્બેરિયમ પત્ર તરીકે ઓળખાતા નિશ્ચિત કદના પુઠ્ઠા ઉપર તેનું આરોપણ કરવામાં આવે છે. સ્થાન જાળવણી માટે દોરા વડે ટાંકા લેવાય કે પછી સેલો ટેપ લગાવવામાં આવે છે. નીચેની તરફ જમણી બાજુએ લેબલ ક્યાં હોય? નીચેની તરફ. આય પૂછાયો લેબલ. લેબલમાં શું હોય? વૈજ્ઞાનિક નામ, કુળ, સ્થાનિક નામ, અંગ્રેજી નામ, એકત્રિત કરનારનું નામ અને એકત્રિત કર્યાની સ્થાન. ઓકે, આ શું છે? તો કે સ્થાન જાળવણી માટે સેલો ટેપ લગાવી. મોસ્ટલી અમે હર્બેરિયમ બનાવતા ને તો અમે સેલો ટેપ જ લગાવતા, કારણ કે આપણે એવા ટાંકા લેતા ના આવડે. એક તો સુકાયેલું પાંદડું હોય ને સુકાયેલા પાંદડાને તમે દોરા વડે ટાંકો લેવા જાઓ તો એવું બને કે હાવ તૂટી જાય. એટલે સ્થાન જાળવણી માટે દોરા વડે ટાંકા લઈ શકાય છે. અને વખતો વખત સ્થાન જાળવણી માટે શું કરી શકશું આપણે? વખતો વખત સ્થાન જાળવણી માટે આપણે દોરા વડે ટાંકા લઈ શકીએ છીએ, ટાંકા પણ લઈ શકીએ છીએ, અને સાથોસાથ તમે એ નમૂનો છે એને સેલો ટેપ પણ લગાવી શકો છો. પણ મોટાભાગના કિસ્સાઓમાં શું કરવામાં આવે છે? મોટાભાગના આવા કિસ્સાની અંદર સેલો ટેપ જ લગાવવામાં આવે છે. ભાગ્યે જ આપણે ને આગળ દોરા વડે ટાંકા લઈએ છીએ. કોઈ એવું બધું બહુ કુશળ હોય વ્યક્તિ અને દોરા વડે ટાંકા લેવાની ક્ષમતા એની પાસે હોય તો કરે, બાકી ના કરવામાં આવે કંઈ, રાઈટ. તો આપણે આખી આખી થઈ ગઈ વાત. હવે આપણે કેટલાક જાણીતા હર્બેરિયમ વિશે વાત કરીએ કે ભારતના ક્યાં ક્યાં જાણીતા હર્બેરિયમ છે, દુનિયાનું જાણીતું હર્બેરિયમ ક્યું છે. હે, તો ભારતનું મોટામાં મોટું હર્બેરિયમ ક્યાં ને? તો એ થશે પહેલાં દુનિયાનું મોટામાં મોટું હર્બેરિયમ અને ભારતનું મોટામાં મોટું હર્બેરિયમ, બરાબર. ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન, ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન, શિબપુર, શિબપુર કલકત્તા અને હાવરા, આની અંદર જે હર્બેરિયમ છે ને માં આવેલ હર્બેરિયમ ભારતનું સૌથી મોટું હર્બેરિયમ છે. ઓકે, નેશનલ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, પેરિસ, ફ્રાન્સ. અને રોયલ બોટેનિકલ ગાર્ડન,
क्यू इंग्लैंड अथवा तो ब्रिटन जे नाम तमे वापरे नहीं तमारी सम आ बन्ने रिया ने दुनियाना मोटा मां मोटा दुनियाना सौथी मोटा हर्बेरियम छे दुनियाना सौथी मोटा मोटा बे एक छे ने एरिया नी दृष्टिए छे पेरिस वाडू छे ई नमूना नी दृष्टिए छे अने अने रॉयल बॉटनिकल गार्डन क्यू इंग्लैंड नी अंदर आवेलू छे ई एरिया नी दृष्टिए सौथी मोटा मां मोटू बॉटनिकल गार्डन नी अंदर आवेलू छे बॉटनिकल गार्डन होय ने मोटा मोटू बॉटनिकल गार्डन हर्बेरियम आइडियली बॉटनिकल गार्डन नी अंदर तो होय ज कोई भी बॉटनिकल गार्डन तमे लई लो ने तो एनी अंदर तो हर्बेरियम होय ज ओके એટલે હર્બેરિયમ બોટેનિકલ ગાર્ડન મોટા મોટું બોટેનિકલ ગાર્ડન હોય તો ઓબ્વિયસલી એની પાસે હર્બેરિયમ પણ મોટા મોટું હોય જ ભારતનું મોટા મોટું બોટેનિકલ ગાર્ડન કેમ તો યાદ છે ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન શિવપુર કલકત્તા અને ભારતનું મોટામાં મોટું મ્યુઝિયમ કે તો એ જ થશે દુનિયાનું મોટામાં મોટું બોટેનિકલ ગાર્ડન છે તો કે ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન સોરી રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યુ સિટીનું નામ છે અને ઇંગ્લેન્ડ એ દુનિયાનું મોટામાં મોટું બોટેનિકલ ગાર્ડન છે તો એની પાસે મોટામાં મોટું મ્યુઝિયમ હોય જ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ પેરિસ ફ્રાન્સ એ પણ દુનિયાનું એક મોટા મ્યુઝિયમ તરીકે ઓળખાતું મ્યુઝિયમ કરું વિસ્તારની દ્રષ્ટિએ અને એક થશે નમૂનાઓની દ્રષ્ટિએ મોટું એટલે આ બે મોટા મ્યુઝિયમ દુનિયાના થયા બરાબર તમે એની અંદર યુટ્યુબની અંદર સર્ચ કરી શકો છો ખાલી નાખશો ને નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ પેરિસ બહુ મસ્ત મજાનો વિડીયો તમને બતાવશે રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યુ ઇંગ્લેન્ડ એ પણ તમને બતાવશે આજે ત્રણે ત્રણ વસ્તુ જોઈ લેજો ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ પેરિસ ફ્રાન્સ રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યુ ઇંગ્લેન્ડ જનરલી આ વસ્તુ હું તમને જો સ્કૂલ હોય તો હું તમને મારી સામે બતાવતો હોઉં છું પરંતુ અત્યારે આપણી સ્કૂલ અવેલેબલ નથી તો તમે તમારી જાતે જોઈ શકો છો ભૂલ્યા વગર જોજો ખરા મજા આવશે તમને એ વસ્તુ જોઈને કંઈક નવું જાણવાની કંઈક નવી વસ્તુ જોવાની 100% મજા આવશે ખરા રાઈટ સારું ચાલો તો આ વાત આપણે કહી રીકે ની હર્બેરિયમની હવે બીજી વસ્તુ કઈ જોવાની છે બીજું આજનું આપણું જે નમૂનો જોવાનો છે એને કહેવાય બોટેનિકલ ગાર્ડન એટલે કે વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ ઉદ્યાનમાં તો કે એ છે ને એક સજીવોની એક પ્રકારની નવસ્થાન જાળવણી છે એટલે કે એક્સ સી ટુ કન્ઝર્વેશન સજીવોની નવસ્થાન જાળવણી સજીવોની એક એવી જાળવણી કે જે તેના કુદરતી વસવાટની બહારની બાજુએ કરવામાં આવે એને નવસ્થાન જાળવણી કહેવાય લાઈક વર્ગીકરણનો એક આસ્પેક્ટ એ પણ છે કે આપણે સજીવોની સંખ્યા ગણીએ છીએ વર્ગીકરણના એક આસ્પેક્ટ તરીકે આપણે શું કરીએ છીએ વર્ગીકરણના એક આસ્પેક્ટ તરીકે આપણે સજીવોની સંખ્યા ગણીએ છીએ હવે સજીવોની સંખ્યા ગણશો ને તો તમને ખબર પડશે કે કેટલાક સજીવો છે એ સંખ્યાની દ્રષ્ટિએ વધારે છે તો કેટલાક સજીવો એવા પણ છે જે સંખ્યાની દ્રષ્ટિએ ઓછા છે હવે સ્વાભાવિક છે કે સિંહ છે ધારો કે તો સિંહ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટેડ કરો અને સંખ્યાની દ્રષ્ટિએ ઓછું એ કરો તો પછી આપણે શું કરશું સિંહ ઓછો છે અને એની સંખ્યા સંખ્યા ઇમ્પોર્ટન્ટ છે તો એને જાળવણી કરશું ને તો સજીવોની જાળવણી બે પ્રકારે થાય એક તો થશે ઇનસીટુ અને બીજી થશે એક્સ સીટુ ઇનસીટુ કીએ એટલે સ્વસ્થાન જાળવણી અને એક્સ સીટુ કીએ તો નવસ્થાન જાળવણી ઇનસીટુ કીએ તો સ્વસ્થાન મતલબ કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન આપણે બનાવ્યા તો સજીવ જ્યાં રહેતા હતા ને ત્યાં ને આપણે એને સાચવ્યા ઇનસીટુ કન્ઝર્વેશન કહેવાય હા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનને શું કહેવાય ઇનસીટુ કન્ઝર્વેશન એટલે કે સજીવ જ્યાં રહે છે ત્યાં ને ત્યાં જ તેના કુદરતી વસવાટમાં આપણે એમને સાચવ્યા સ્વસ્થાન જાળવણી બીજી નવસ્થાન જાળવણી સજીવોના કુદરતી વસવાટને સમકક્ષ એવા નવા વસવાટમાં આપણે સજીવોને સાચવ્યા ને તો એને નવસ્થાન જાળવણી અથવા તો એક્સિટુ કન્ઝર્વેશન કહેવાય બોટેનિકલ ગાર્ડન અને પ્રાણી ઉદ્યાન આ બે નવસ્થાન જાળવણી કહેવાય આપણે બે જગ્યાએ સચિવોને સજીવોને સાચવીએ છીએ ખરા પણ એને એને જે વસવાટ છે બરાબર એને અનુરૂપ નવો વસવાટ બનાવીને આપણે સજીવોને સાચવીએ છીએ લાઈક ઝૂ છે તો ઝૂની અંદર આપણે પ્રાણીઓને સાચવ્યા તો એ નવસ્થાન જાળવણી જ કહેવામાં આવે છે તો નવસ્થાન જાળવણી છે રાઈટ સજીવોને તેમના જીવંત સ્વરૂપે સંગ્રહવામાં આવે છે
क्या स्वरूप में आपणे सजीवोनो संग्रह करीए छीए, सजीवोने तेमना जीवन स्वरूपे आपणे एनो संग्रह करीए छीए, राइट। अन्य प्रदेश में उगती वनस्पति ने विशिष्ट प्रकारनो पर्यावरण सर्जीने उगाड़वामां आवे छे। ओके, ई आ बॉटनिकल गार्डन छे ने, ई बॉटनिकल गार्डन रेसकोर्सनो बगीचो नथी। बॉटनिकल गार्डन ई ઝૂ મતલબ કે ઈ આપણે લાખો ટતડાવનો બગીચો નથી। શું કેમ બોટેનિકલ ગાર્ડન રેસકોર્સનો બગીચો નથી? તો કે ને આગળ આપણે ફરવા માટે ન જતા, ને આગળ આપણે વનસ્પતિનો અભ્યાસ કરવા માટે જઈએ છીએ। જે કોઈ પણ વ્યક્તિ બોટેનિકલ ગાર્ડન જશે ને, ઈ કેના માટે જશે? તો કે ઈ નમૂનાઓનો અભ્યાસ કરવા માટે જશે। નમૂના ઈ ન્યા ફરવા માટેની પ્લેસ નથી, બરાબર? ઈ કેના માટેની પ્લેસ છે? અભ્યાસ કરવા માટેની જગ્યા છે, રાઈટ। અને ત્યાં આગળ વનસ્પતિના નમૂના હોય ને, એની સાથે સાથે એનું વૈજ્ઞાનિક નામ અને કુળ પણ દર્શાવેલું હોય છે। હા, બોટેનિકલ ગાર્ડન તે સાર્વજનિક વિહાર સ્થાન નથી, કારણ કે ત્યાં દરેક નમૂના સાથે તેના વૈજ્ઞાનિક નામ અને કુળનું વર્ણન કરેલું હોય છે। અને તે ફરવાની નહીં, વનસ્પતિનું નિરીક્ષણ કરવા માટેનું જગ્યા છે, બરાબર? ફરવા માટેની જગ્યા નથી, ની આગળ વનસ્પતિના નમૂનાઓને ઓબ્ઝર્વ કરવું હોય ને તો વનસ્પતિ ઉદ્યાનમાં જવાય, ફરવા ના જવાય વનસ્પતિ ઉદ્યાનમાં, રાઈટ। હે, એક તો એ નવ સ્થાન જાળવણી એટલે કે એક્સિટુ કન્ઝર્વેશન છે। સજીવોને તેમના ક્યાં સ્વરૂપે રાખીએ છીએ? તો કે સજીવોને તેમના જીવન સ્વરૂપે રાખીએ છીએ, રાઈટ। અન્ય પ્રદેશમાં ઉગતી વનસ્પતિને કેવી રીતે ઉગાડાય? વિશિષ્ટ પ્રકારનું પર્યાવરણ સર્જીને ઉગાડાય છે, રાઈટ। સાર્વજનિક વિહાર સ્થાન નથી, શું કામ સાર્વજનિક વિહાર સ્થાન નથી? કારણ કે નમૂનાઓની સાથે વૈજ્ઞાનિક નામ અને કુળનું વર્ણન પણ કરેલું હોય છે, બરાબર? અને ફરવા માટેની જગ્યા નથી, એ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ જઈ અને તમે વનસ્પતિના નમૂનાઓને ઓબ્ઝર્વ કરી શકો છો, ને આગળ ઓબ્ઝર્વ કરવા માટેની સ્થાન છે। અને જે વિવિધતાની જાળવણી પણ કરે છે વનસ્પતિ ઉદ્યાન, એટલા માટે તે મહત્વ પણ ધરાવે છે, કારણ કે એના લીધે શું થાય છે? એના લીધે જે વિવિધતા જળવાય પણ છે। તો આ આપણે જે વિવિધતાને જાળવવા માટે વનસ્પતિના નમૂના અંગેની વાત કરી, રાઈટ। હવે આગળ જઈએ તો હવે શું કહે છે કે ક્યાં ક્યાં આગળ અહીંયા અહીંયા કેવા કેવા ભારતની અંદર ક્યાં, એ તો ઉપરવાળી જે વાત હતી ને એ જ પાછી નીચે વાત આવી જાય કે ભારતનો સૌથી મોટામાં મોટો બોટેનિકલ ગાર્ડન કયો, ઇન્ડિયાનો સૌથી મોટામાં મોટો બોટેનિકલ ગાર્ડન કયો, અને એ દુનિયાનો મોટામાં મોટો બોટેનિકલ ગાર્ડન, બરાબર? ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન શિવપુર કલકત્તા અથવા હાવરા, ભારતનો મોટામાં મોટો બોટેનિકલ ગાર્ડન ને ક્યારેક ટૂંકમાં બીજી એક, અને રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યુ ઇંગ્લેન્ડ, ક્યારેક એના માટે કયો શબ્દ વપરાય છે? બ્રિટન શબ્દ પણ વપરાય છે। આ જગ્યા બે એવી જગ્યા છે કે જ્યાં આગળ તમને બોટેનિકલ ગાર્ડન્સ મોટામાં મોટા જોવા મળે છે। આ સિવાય છે ને લખનૌની અંદર નેશનલ બોટેનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NBRI,
આ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ બોટનીને લગતું રિસર્ચ કરવામાં આવે છે, અને ક્યાં આવેલું છે, લખનઉમાં આવેલું છે, નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NBRI. ક્યાં આવેલી જગ્યા છે? લખનઉની અંદર NBRI આવેલું છે, કે જે પણ એક ઘણું મહત્વ દર્શાવતી જગ્યા થશે. ઓકે, હર્બેરિયમ એટલે કે વનસ્પતિ સંગ્રહાલય. હર્બેરિયમની અંદર શું કરવામાં આવે છે? હર્બેરિયમના જુદા જુદા વિસ્તારોમાંથી એકત્રિત કરેલા વનસ્પતિના નમૂના હોય ને, એને દાબીને, સૂકવીને, નિશ્ચિત કદના પૂઠા ઉપર ચોંટાડીને, રાઈટ, યોગ્ય વર્ગીકરણ પદ્ધતિ અનુસાર ગોઠવવામાં આવે છે. હર્બેરિયમ પત્ર લેવામાં આવે, હર્બેરિયમ પત્ર ઉપર એનું આરોપણ કરવામાં આવે. આરોપણ કરતી વખતે સ્થાન જાળવણી માટે કાં તો દોરા વડે ટાંકા લેવાય, અને કાં પછી એના ઉપર સેલો ટેપ લગાવવામાં આવે. એક લેબલ હોય, લેબલમાં આપણે વૈજ્ઞાનિક નામ, કુળ, સ્થાનિક નામ, અંગ્રેજી નામ, એકત્રિત કરનારનું નામ અને સ્થળ, આટલી વસ્તુ દર્શાવીએ છીએ. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન શિવપુર કલકત્તા અથવા તાવરામાં આવેલું હર્બેરિયમ, મોટામાં મોટું હર્બેરિયમ છે. નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ પેરિસ ફ્રાન્સ, રોયલ બોટનિકલ ગાર્ડન ક્યુ ઇંગ્લેન્ડ, આ બે દુનિયાના સૌથી મોટા મોટા હર્બેરિયમ છે. બોટનિકલ ગાર્ડન વનસ્પતિ ઉદ્યાન નવ સ્થાન જાળવણી કરે છે, રાઈટ. જીવન સ્વરૂપે વનસ્પતિઓનો સંગ્રહ કરવામાં આવે છે. આ વિસ્તાર વિશેષ પ્રકારની વનસ્પતિઓને ઉગાડવા માટે અલગ પ્રકારનું પર્યાવરણ સર્જવામાં આવે છે, અને સાર્વજનિક વિહાર સ્થાન નથી, કારણ કે નમૂનાઓની સાથે વૈજ્ઞાનિક નામ અને કુળ પણ દર્શાવેલા હોય છે, અને તે ફરવા માટેની નિરીક્ષણ કરવા માટેની જગ્યા છે. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન શિવપુર કલકત્તા, ભારતનો સૌથી મોટામાં મોટો બોટનિકલ ગાર્ડન, નેશનલ બોટનિકલ ગાર્ડન ક્યુ ઇંગ્લેન્ડ, એ દુનિયાનો સૌથી મોટામાં મોટો બોટનિકલ ગાર્ડન છે. આ સિવાય નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉમાં આવેલું છે. રેડી, તો આ બે વસ્તુ આપણે જોઈ, બે બાકીના બચ્યા ને મ્યુઝિયમ અને પ્રાણી ઉદ્યાન, એ કાલના લેક્ચરની અંદર આપણે જોઈશું, અને બનશે તો કાલના લેક્ચરમાં ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખશું. શાંતિથી આટલું વાંચજો, ના સમજાય તો આપણે ખબર જ છે, પૂછી શકાય. ઓકે, ચાલો, ગુડ બાય.